बनासकांठा जिल्लाना अमीरगढ़ तालुकाना जोरापुरा आदिवासी आदर्श निवास शाळा में हॉस्टेल में रहता विद्यार्थीओनी समयसर अभ्यास करावामां नथी आवतो तेमज सरकार द्वारा जे स्टेशनरी मळती होय ते स्टेशनरी पण आपवामां नथी आवती जेना भागरूपे आजे विद्यार्थीओना वाली तथा एनएसयूआई द्वारा आ विद्यार्थीओने पूरती स्टेशनरी मळी रहे अने शिक्षकों समयसर भणावे तेवी रजूआत साथे लेखितमां जाणकारी અને રજૂઆત કરવામાં આવી હતી અને હોસ્ટેલમાં રહેતા બાળકોને જમવાનું પણ બે ટાઈમ સારી રીતે મળે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે. આજરોજ બનાસકાંઠા એનએસયુઆઈ દ્વારા તથા આદર્શ નિવાસી જે કન્યા શાળા છે જોરાપુરા તેના જે તે વિદ્યાર્થીઓ અહીંયા ભણે છે તેના વાલીઓને સાથે મળી રજૂઆત હતી કે જોરાપુરા શાળામાં વિદ્યાર્થીઓને જે કામ કરવામાં આવે છે, ઓરડાઓ સાફ કરવામાં આવે છે, બગીચાઓ સાફ કરવામાં આવે છે, જે બાબતે રજૂઆત કરવામાં આવી, એમને જે પુસ્તકો આપવાના હોય છે, જે વિષયદીઠ ચોપડાઓ આપવાના હોય છે, એ ચોપડા જે સમયસર નથી આપ્યા એ બાબતે રજૂઆત કરવામાં આવી. સાથે સાથે હોસ્ટેલમાં જે છોકરીઓ રહે છે એમને તેલ સાબુથી લઈ જમવાની જે વ્યવસ્થા હોય છે એ વ્યવસ્થામાં ક્યાંક ને ક્યાંક એમની કચાશ હતી, જે બાબતે રજૂઆત કરવામાં આવી. આ તમામે તમામ રજૂઆત શિક્ષણથી લઈ હોસ્ટેલથી લઈ અને રહેવા સુધીની જે યુનિફોર્મ સુધીની જે સરકાર દ્વારા જે આપવામાં આવે છે એ તમામે તમામ રજૂઆત આજરોજ બનાસકાંઠા એનએસયુઆઈ દ્વારા જોરાપુરા ખાતે પ્રિન્સિપાલશ્રીને કરવામાં આવી છે. પ્રિન્સિપાલશ્રીએ અમારી તમામે તમામ માગણીઓ સ્વીકારી છે અને ટૂંક જ સમયમાં એ તમામે તમામ માગણીઓનું સોલ્યુશન આવી જશે, તેનું નિરાકરણ આવશે તેની બાંહેધરી આપી છે. સતીશ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, અમીરગઢ, બનાસકાંઠા.